ब्रेक बाद आपनुं स्वागत छे। गीर सोमनाथमां एक साथे चार सिंह आराम फरमावता दृश्यो सामे आव्या छे। वैश्विक महामारी कोरोनामां सरकारनी गाइडलाइननुं पालन करती होय तेवा दृश्यो पण अहीं जोवा मळ्या छे। सोशियल डिस्टन्स राखी अने चार सिंहण विश्राम करती जोवा मळे छे। गीर नजीक सुका विस्तार अने भारे गरमीथी अकળાઈ અને આરામ કરતી હોય તેમ દેખાઈ રહ્યું છે। તો ચારે અલગ અલગ બેઠા છે, જાણે કે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરતા હોય તેવું પણ દેખાઈ રહ્યું છે। સુરતના ઉધનામાં બુટલેગરની હત્યા, ડિંડોલી વિસ્તાર કાલુ નામના બુટલેગરની હત્યા, હત્યાના સીસીટીવી સામે આવ્યા છે। સારવાર દરમિયાન બુટલેગરનું મોત થયું છે। દારૂના ધંધાની હરીફાઈમાં હત્યાની શક્યતા સેવાઈ રહી છે। ડિંડોલી વિસ્તારના કાલુ નામના બુટલેગરની હત્યા, સીસીટીવી પણ સામે આવ્યા છે। સારવાર દરમિયાન બુટલેગરનું મોત થયું, દારૂના ધંધાની હરીફાઈમાં હત્યા થઈ હોવાનું કારણ સામે આવી રહ્યું છે। વધુ માહિતી મેળવીશું ન્યૂઝ 18 ગુજરાતીના સંવાદદાતા કીર્તેશ પાસેથી। જી કીર્તેશ, આ સીસીટીવી જે દેખાઈ રહ્યા છે તે અંગે વધુ અપડેટ આપશો અને શું છે હત્યા પાછળનું કારણ, અસલી કારણ શું છે? બિલકુલ સંજય, સુરતના ઉધના વિસ્તારમાં ભીમનગર ખાતે વર્ષોથી દારૂનો ગેરકાયદેસર વેપાર કરતા કાલુ નામનો બુટલેગર ગઈકાલે ડિંડોલી વિસ્તારમાં આવેલા મહાદેવનગરમાં પોતાના ઘરે પહોંચ્યો હતો। પોતાની સાથે જ કેટલાક ઇસમો તેની ગાડી પર તૂટી પડ્યા હતા। ઘાતક હત્યારો સાથે બુટલેગર પર હુમલો કરવામાં આવ્યો હતો। જોકે બુટલેગર પોતાનો જીવ બચાવીને પોતાના ઘરમાં ભાગ્યો હતો, પણ જે રીતે 10 કરતા વધુ લોકોએ ઘાતક હત્યારો સાથે હુમલો કરતા તેને શરીરે ગંભીર ઈજા પહોંચી હતી। તેને સારવાર અર્થે મોડી રાતે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। ત્યાં તેનું ટૂંકી સારવાર બાદ મોત થયું છે। ખાસ કરીને કાલુ રેલવે મારફતે વર્ષોથી મોટા પ્રમાણમાં દારૂનો વેપાર કરતો હતો, એટલે કહી શકાય કે સામે મારવાવાળા વ્યક્તિઓ પણ બુટલેગરો છે। એટલે કે કસે ને કસે ધંધાકીય હરીફાઈને લઈને લાંબા સમયથી ચાલી રહેલા વિવાદમાં ગઈકાલે બુટલેગર પર હુમલો થયો છે અને હુમલા બાદ સારવાર દરમિયાન કાલુ નામના બુટલેગરનું કરુણ મોત થયું છે। સંધ્યા જી કીર્તેશ, આપનો આભાર। અમદાવાદના અમરાઈવાડીમાં યુવકની હત્યા, સત્યનારાયણ નગરમાં ત્રણ શખ્સે કરી હત્યા, યુવકને છરીના ઘા મારી અને હત્યા કરવામાં આવી છે। અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં યુવકની હત્યા કરવામાં આવી છે। સત્યનારાયણ નગરમાં ત્રણ શખ્સે કરી છે હત્યા, યુવકને છરીના ઘા ચીકવામાં આવ્યા અને તેની હત્યા કરવામાં આવી છે।